विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा Maa Vaishno Day Ayojit Ganesh Mahotsav 2017 માં આપ સૌનું હું જ્યોતિ જરીવાલા હાર્દિક સ્વાગત કરું છું. આજે આ દિવસથી આપણે કાર્યક્રમ કરી રહ્યા છે. કેટલાક લોકો ઘણી વખત આવી ગયા છે પહેલા અને કેટલાક લોકો આજે પહેલી વખત આવ્યા છે. આજનો કાર્યક્રમ શરૂ કરું એ પહેલા આપની સાથે નિર્ણાયક તરીકે જેમને ઇન્વાઇટ કર્યા છે એમનો હું પરિચય આપીશ. એમાં શ્રી યામિનીબેન વ્યાસ, આપને એમને તારીઓના ગરગરાથી પહેલા વધાવીશું. જેઓ જાણીતા કવિત્રી છે, ખૂબ સારી કવિતાઓ લખે છે, લેખિકા પણ છે અને નાટ્ય કલાકાર પણ છે. ખૂબ સારા નાટકો તેઓ ભજવે છે અને ભજવી ચૂક્યા છે. બીજા આપની સાથે છે સુરતના જાણીતા શ્રી નરેશ કાપડિયા. આઈ થિંક સો કેટલાક લોકો તમે જાણતા પણ હશો એમને. સુરત ચેનલ જ્યારે શરૂ થઈ હતી તો એમની શરૂઆત એમનાથી કરી થઈ હતી. મીડિયા પર્સન છે, સ્કોપા કોલેજના કોઓર્ડિનેટર છે. હું રોજ કહું છું કે જો તમારા બાળકોને મ્યુઝિક, ડ્રામા અને નૃત્યમાં ઇન્ટરેસ્ટ હોય તો આપના સુરત શહેરમાં એની એક કોલેજ ઓપન કરવામાં આવી છે જ્યાં ડિપ્લોમા અને બેચલર ક્લાસીસ કરાવવામાં આવે છે. નાનપુરામાં TNTV માં સ્કૂલ તમે જોઈ હશે ત્યાં આ કોર્સિસ ચાલે છે. તમે એમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. આજનો કાર્યક્રમ કાવ્ય પથન, તમે બધા સ્ટુડન્ટ રેડી હોય તો આપણે શરૂ કરી શકીએ. બધા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ રેડી છે? બધા જ વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે ખૂબ સારું પરફોર્મ કર્યું. જાનવી, હું લીલાબા સ્કૂલમાંથી આવી છું. આજના મારા કાવ્યનું નામ છે અમે અંધારું શણગાર્યું. તેના કવિ છે પ્રહલાદ પારેખ. આજ અમે અંધારું શણગાર્યું, હેજી અમે શ્યામલને સોહાવ્યું. આજ અમે અંધારું શણગાર્યું, હેજી અમે શ્યામલને સોહાવ્યું. ગગને રૂપાળું કર્યું તારા મઢીને, ગગને રૂપાળું કર્યું તારા મઢીને. ધરતીએ મેલીને દીવા, ધરતીએ મેલીને દીવા. ફૂલોએ ફોરમને આલી આલીને, ફૂલોએ ફોરમને આલી આલીને. એનું અંગે અંગ મહેકાવ્યું હો આજ અમે અંધારું શણગાર્યું. પાણી એ પાય એને બાંધેલા ઘૂઘરા, ખડખડ ખડખડ બોલે. પાણી એ પાય એને બાંધેલા ઘૂઘરા, ખડખડ ખડખડ બોલે. ધરણીના હૈયાના હરખે જાણે, ધરણીના હૈયાના હરખે જાણે. આજ અંધારાને નચાવ્યું હો આજ અમે અંધારું શણગાર્યું. વીતી છે વર્ષાને ધરતી છે તૃપ્ત, આજ આસમાન ખીલી ઉઠ્યું.
વીતી છે વર્ષાને ધરતી છે તૃપ્ત આજ આસમાન ખીલી ઉઠ્યું ઉડે આનંદ રંગ ચોમેર અમારું ઉડે આનંદ રંગ ચોમેર અમારું એમાં અંધારું આજે રંગાયું એમાં અંધારું આજે રંગાયું હું આજ અમે અંધારું શણગાર્યું થાય છે રોજ રોજ પૂજા સૂરજની ની ચાંદાનાએ વ્રત થાતા થાય છે રોજ રોજ પૂજા સૂરજની ની ચાંદાનાએ વ્રત થાતા આનંદ ગેલા હૈયે અમારા આનંદ ગેલા હૈયે અમારા આજ અંધારાને અપનાવ્યું આજ અંધારાને અપનાવ્યું હો આજ અમે અંધારો શણગાર્યું હો આજ અમે અંધારો શણગાર્યું થેન્ક યુ કવિતા સુનાને વાલી હું આપ સબ શાંતિથી સુનિએ દેખો દેખો મેરા ભારત દેખો દેખો મેરા ભારત કિતના સુંદર વિશાલ હૈ પશ્ચિમ મેં ગુજરાત પ્રદેશ હૈ પશ્ચિમ મેં ગુજરાત પ્રદેશ હૈ પૂરબ મેં બંગાલ હૈ ઉત્તર મેં જો ખડા હિમાલય ઉત્તર મેં જો ખડા હિમાલય ભારત કા દરબાન હૈ દેખો દેખો મેરા ભારત કિતના સુંદર વિશાલ હૈ હિન્દ મહાસાગર દક્ષિણ મેં હિન્દ મહાસાગર દક્ષિણ મેં જો રત્નો કી ખાન હૈ ઇસકે અંદર વિવિધ પ્રદેશ હૈ ઇસકે અંદર વિવિધ પ્રદેશ હૈ જો અત્યંત મહાન હૈ જો અત્યંત મહાન હૈ દેખો દેખો મેરા ભારત કિતના સુંદર વિશાલ હૈ વેશ ભેષ ભાષા ભૂષા મેં વેશ ભેષ ભાષા ભૂષા મેં જો જરા અસમાન હૈ ગુજરાતી ગુજરાત પ્રદેશ કી ગુજરાતી ગુજરાત પ્રદેશ કી બંગાળી બંગાળ કી સિંધ દેશ કી સિંધી બોલી સિંધ દેશ કી સિંધી બોલી પંજાબી પંજાબ કી પંજાબી પંજાબ કી વીર મરાઠો કી બોલી કા વીર મરાઠો કી બોલી કા મરાઠી નામ હૈ તમિલ તેલુગુ મલયાલમ તમિલ તેલુગુ મલયાલમ કન્નડ દક્ષિણ મેં આમ હૈ દેખો દેખો મેરા ભારત કિતના સુંદર વિશાલ હૈ ભિન્ન ભિન્ન ભાષાએ હૈ ભિન્ન ભિન્ન ભાષાએ હૈ પર ભાવ હૃદય મેં એક હૈ રાષ્ટ્રપ્રેમ કે ઉદ્ગારો પર રાષ્ટ્રપ્રેમ કે ઉદ્ગારો પર યે સબ રૂપ અનેક હૈ યે સબ રૂપ અનેક હૈ દેખો દેખો મેરા ભારત કિતના સુંદર વિશાલ હૈ હિન્દુ મુસલમાન ઈસાઈ સિખ પારસી જૈન હૈ હિન્દુ મુસલમાન ઈસાઈ સિખ પારસી જૈન હૈ ઇસ ભારત મેં સભી સુખી હૈ સબકો મંગલ ચૈન હૈ ઇસ ભારત મેં સભી સુખી હૈ સબકો મંગલ ચૈન હૈ દેખો દેખો મેરા ભારત કિતના સુંદર વિશાલ હૈ કિતના સુંદર વિશાલ હૈ યે મેરા અદ્ભુત ભારત દેશ મુજે ઇસ પર ગર્વ હૈ જય હિંદ ભારત માતા કી જય મારું નામ પટેલ દિશા પ્રિતેશ કુમાર છે હું દિયારાના વિદ્યા સંકુલમાંથી આવી છું મારા વાલા ગુરુજનો મંચ પર બિરાજ મહાનુભવો શિક્ષકગણ તેમજ મારા વાલા બાળ મિત્રો આજ રોજ હું આપ સૌને કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય કોઈના લાડક વાયો રજૂ કરીશ આ કાવ્ય એવા દરેક વીર જવાનની છે કે જે દેશ માટે શહીદ થઈ ગયા છે કે જે દેશના સુપુરુતો છે જ પણ કોઈકની કોઈકના લાડક વાયા પણ છે તો આવા દરેક લાડક વાયાને પટેલ દિશા પ્રિતેશ કુમારના સત સત નમન રક્ત તપકતી સો સો જોણી સમણા ગણથી આવે કેસર વણણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે ગાયલ મરતા મરતા રે ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે
માતની આઝાદી ગાવે કોની વનિતા કોની માતા ભગની ટોળે વળતી સોણિત પીના પતિ સુતિવીર નિરળ સંયા પર લડતી મુખથી ખમ્મા ખમ્મા કરતી માઠે કરમી ઠો ડરતી મુખથી ખમ્મા ખમ્મા કરતી માઠે કરમી ઠો ડરતી એનું શિર ખોળામાં લેવા કોઈ જની તાનાવી એને સિંચન તેલ કચોરા નવ કોઈ બહેન લાવી કોઈના લાડક વાયાને ન કોઈએ ખબરે પૂછાવી કોઈના લાડક વાયાને ન કોઈએ ખબરે પૂછાવી કોઈના લાડક વાયાને લોચનલાલ બિડાયા આખરની સ્મૃતિના બે આંસુ કપોલ પડકેળાયા આતમ દીપક ઓલાયા ઓષ્ટના ગુલાબ કરમાયા આતમ દીપક ઓલાયા ઓષ્ટના ગુલાબ કરમાયા કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો હરવે એના હૈયા ઉપર કરજો દામણ ધરજો વાસે ધૂપ સરી ધરજો કાનમાં પ્રભુ પદ ઉજરજો વાસે ધૂપ સરી ધરજો કાનમાં પ્રભુ પદ ઉજરજો કંકાવતીએ આંસુ દોડી છેલ્લું ટીલક કરતા એને કંઠવી ટાયા હોશે કર બે કંકણ વર્તા વસમાં વણા મણ દેતા બાટ પીડી બે પડ દેતા વસમાં વણા મણ દેતા બાટ પીડી બે પડ દેતા એવી કોઈ પ્રિયાને પ્રીતમ આજ ચિતા પર પોઢે એક લડોને અણબુઝેલો અગણ પિછોડી ઓઢે કોઈના એ લાડક વાયાને ચૂમે પાવક જ્વાળા મોઢે કોઈના એ લાડક વાયાને ચૂમે પાવક જ્વાળા મોઢે એની બસમાનકિત ભૂમિ પણ ચણજો આરસ ખાંભી એ પથ્થર પર કોતરસો નવ કોઈ કવિતા લાંબી લખજો રાખ પદી આહી આ કોઈના લાડક વાયાની લખજો રાખ પદી આહી આ કોઈના લાડક વાયાની લખજો રાખ પદી આહી આ કોઈના લાડક વાયાની મહાનુભાવો વડીલો અને વિદ્યાર્થી મિત્રો મારું નામ છે ચાવડા વિધિ હું ડિયારાણા સ્કૂલમાંથી આવી છું ભાંગતી રાત હોય કે ઉઘડતું પ્રભાત હોય ગંગા સતીના ભજનો સાંભળનારના કોઠે હંમેશા એક નાનકડા ગામના આ ગંગા સતીના ભજનો પંડિતોને પણ મુગ્ધ કરી દે તેવું તત્વજ્ઞાન ધરાવે છે ગંગા સતી તેમના પુત્રવધૂને સંબોધીને ભજનો લખતા હતા તેમાંનું એક ભજન નવથા ભક્તિમાં નિર્મળ રહેવું હું આપ સમક્ષ રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું નવથા ભક્તિમાં નિર્મળ રહેવું નવથા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનનો વિશ્વાસ રે ને રાખવો વચનનો વિશ્વાસ રે સદગુરુને પૂછીને પગલા ભરવા સદગુરુને પૂછીને પગલા ભરવા ને થઈને રહેવું એના દાસ રે ને થઈને રહેવું એના દાસ રે નવથા ભક્તિમાં નિર્મળ રહેવું રંગને રૂપમાં રમવું નહીં રંગને રૂપમાં રમવું નહીં ને કરવો ભજનનો અભ્યાસ રે ને કરવો ભજનનો અભ્યાસ રે સદગુરુ સંગે નિર્મળ રહેવું સદગુરુ સંગે નિર્મળ રહેવું ને તજી દેવી ફળ કેરી આશરે ને તજી દેવી ફળ કેરી આશરે નવથા ભક્તિમાં નિર્મળ રહેવું દાતાને ભોગતા હરિ એમ કહેવું દાતાને ભોગતા હરિ એમ કહેવું ને રાખવું નિર્મળ ધ્યાન રે ને રાખવું નિર્મળ ધ્યાન રે સદગુરુ ચરણમાં શિશરે નમાવવું સદગુરુ ચરણમાં શિશરે નમાવવું ને ધરવું ગુરુજીનું ધ્યાન રે ને ધરવું ગુરુજીનું ધ્યાન રે નવથા ભક્તિમાં નિર્મળ રહેવું અભ્યાસીને એવી રીતે રહેવું અભ્યાસીને એવી રીતે રહેવું ને જાણવો વચનનો મરમ રે ને જાણવો વચનનો મરમ રે ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ કે છોડી દેવા અશુદ્ધ કરમ રે કે છોડી દેવા અશુદ્ધ કરમ રે થેન્ક યુ સ્કૂલમાંથી આવી છું પૂજ્ય ગુરુજી નિર્ણાયક શ્રી તેમજ મારા વાલા બાલ દોસ્તો
આપ સૌને મારા નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે ગાય એ ભારતની કામધેનુ છે, પરંતુ આજે તે સુરક્ષિત નથી. તેની પોકાર કરતું કાવ્ય કવિ શ્રી મહેશ સોલંકી રચિત હું રજૂ કરું છું. સાંભળ મારા સંતાન, કા ગૌ માતા હેરાન, માની અવગણના કરતા હે માનવ તું ભૂલ્યો પણ. સૌને પાયું દૂધ, સૌને પાયું દૂધ એટલે માની માં કહેવાય. પૂરો થઈ ગયો સ્વાર્થ એટલે કસાઈને વેચાણી. તારે જો બચવું હોય તો આવી બચાવ મારા પ્રાણ. સાંભળ મારા સંતાન, કા ગૌ માતા હેરાન, કસાઈ વાડે પહોંચી જતા, કસાઈ વાડે પહોંચી જતા ચાબુક ના ત્યાં વાર સહુ. ઉકરતા પાણીની તન પર રેડાતી એ ધાર સહુ. યંત્ર મોતનું જોતા એ પણ નીકળે મારી જાત. સાંભળ મારા સંતાન, કા ગૌ માતા હેરાન, માં બની પીવડાવ્યું દૂધ તોય એનું વેચ્યું માંસ. રૂડી ચામડી ઉતરડી એનું ધન કમાયા ખાસ. ભૂલ્યો આખર નંદીને જે ઉપજાવે ધનધાન. સાંભળ મારા સંતાન, કા ગૌ માતા હેરાન, સુરવાસળીના છોડીને વૃંદાવન ધણચાર્યા. દીનદયાળુ પ્રભુ તે આખર મૂંગા કેમ બનાવ્યા. ગુણ નગુણા માનવને દે સદબુદ્ધિ ને શાન. સાંભળ મારા સંતાન, કા ગૌ માતા હેરાન. બિયારાના સ્કૂલમાંથી આવી છું, પૂજ્ય ગુરુજી નિનાયક શ્રી તથા મારા બારા બાલ દોસ્તોને મારા નમસ્કાર. આજે હું કવિ શ્રી ભાગ્યેશ ઝહા રચિત અભિનંદક કાવ્ય બોલું છું. પવિત્ર ગૌરવવંતી ગુજરાત ભૂમિની ગાથા કવિ શ્રી ભાગ્યેશ ઝહાએ અભિનંદન કાવ્યમાં સુંદર રીતે રજૂ કરી છે. તે સંભળાવતા હું આનંદની લાગણી અનુભવું છું. ગુજરાત તને અભિનંદન. ગુજરાતીના ગૌરવથી આધરા બની નંદનવન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા. દસે દિશાઓમાંથી રક્ષે દેવો નરનારી અહીં ન્યારા. તું સોમનાથનું બિલીપત્ર, તું હાટકેશનું ચંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. ધરતી કમ્મા ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ. દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતત ભક્તો માણસ સરળ સહજ થઈ સંતાણ્યું તે આંસુ ભીનું ક્રંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. કોમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી. દેશ વિદેશની વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. નમસ્તે. નમસ્કાર, મારું નામ છે પ્રથમ જયેશભાઈ કડવ. હું લોકભારતી સ્કૂલમાંથી આવ્યો છું. એ કવિનું નામ છે જયંત શુકલ. મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, એની આસપાસ નાના મોટા તારા રમે. મને શિયાલે સૂરજનો તડકો રંગે,
એની આસપાસ સૂરજનો તડકો રમે, મને ઉનાળે સંધ્યાની સોબત ગમે. એની આસપાસ લાલ પીલા રંગો રમે, મને ચોમાસે ઘન વીજના ચમકારા ગમે. એની આસપાસ ઘનઘોર વાદળ રમે, મને મને ધરતીના ઉગ્યા છોરા ગમે. એની આસપાસ પાંદડાને ફૂરો રમે, મને માનવ મેરા મનના મેલા ગમે. એની આસપાસ નાના જ મોટા છોરા રમે. નમસ્તે, મેરા નામ મિયાણી હેલી હર્ષદભાઈ હૈ. મેં લીલાબા ડાયાભાઈ વજેરામ કન્યા વિદ્યાલય સે આઈ હું. મેરી કવિતા કા નામ હૈ તું જાન લે પાકિસ્તાન. તું જાન લે પાકિસ્તાન, તું જાન લે, તાકત સે ઝુકા લે કોઈ હમે, યહ કામ નહીં આસાન. તાકત સે ઝુકા લે કોઈ હમે, યહ કામ નહીં આસાન. યહ જાન લે પાકિસ્તાન, યહ જાન લે, ટીપુ કી ચમકતી તલવાર હૈ હમ, ઔર જિનકા દહકતા બાન. યહ જાન લે પાકિસ્તાન, યહ જાન લે, દિલ હૈ બડા ધરતી ભી બડી, અપને કો કિસી સે બેર નહીં, લેકિન જો બુરી નિયત સે દેખે ઉસકી તો કઈ ખેર નહીં. લેકિન જો બુરી નિયત સે દેખે ઉસકી તો કઈ ખેર નહીં. દુનિયા કી સભી કોમો કે લિયે અપના હૈ એલાન, અપના હૈ એલાન. યહ જાન લે પાકિસ્તાન, યહ જાન લે, નાપાક ઈરાદો ને બઢકર ઇસ દેશ કી ધરતી કો ઘેરી હૈ. ઇસ દેશ કી ધરતી પર હમને ગાંધી કી રાખ બિખેરી હૈ. ઓ ઇસ દેશ કી ધરતી પર હમને ગાંધી કી રાખ બિખેરી હૈ. ઉસ રાખ કી ઇજ્જત રખને કો હો જાયેંગે સબ કુરબાન, ઉસ રાખ કી ઇજ્જત રખને કો હો જાયેંગે સબ કુરબાન. યહ જાન લે પાકિસ્તાન, યહ જાન લે, નાપાક ઈરાદો ને બઢકર ઇસ દેશ કી ધરતી કો ઘેરી હૈ. હમ અપને તિરંગે ઝંડે કે દુશ્મન કો કુચલ કર રખ દેંગે, જો ઇસ દેશ કી ધરતી પર આગે બઢેંગે ઉસકો મસલ કર રખ દેંગે. જો ઇસ દેશ કી ધરતી પર આગે બઢેંગે ઉસકો મસલ કર રખ દેંગે. રોકે સે ના રોકા જાયેગા બઢતા હુઆ તૂફાન, રોકે સે ના રોકા જાયેગા બઢતા હુઆ તૂફાન. યહ જાન લે પાકિસ્તાન, યહ જાન લે, વો વક્ત ગયા વો દોર ગયા જબ દો કોમો કા નારા થા, અબ એક હૈ હિન્દુસ્તાન, અબ એક હૈ સબ હિન્દુસ્તાન. યહ જાન લે પાકિસ્તાન, યહ જાન લે. અસ્તુ. નમસ્તે, મેરા નામ નરુલારજી હૈ. મેં લીલાબા સ્કૂલ મેં સે આઈ હું. મેરે ગીત કા નામ હૈ ક્યા યહી રાષ્ટ્ર ઉન્નતિ હૈ. આંખે નમ ટૂટે હૃદય સે પૂછ રહી હૈ જનતા સારી, ક્યા યહી રાષ્ટ્ર ઉન્નતિ હૈ, ક્યા યહી રાષ્ટ્ર પ્રગતિ હૈ. સંસ્કૃતિ કા હાસ હો રહા, પગ પગ પર પરિહાસ હો રહા, શેરો કે જબડે ફાડને વાલા હર પગ પર ઉદાસ હો રહા. સંસ્કારો સે છિન્ન ભિન્ન હૈ વર્ણ વ્યવસ્થા ટૂટ ગઈ હૈ, ક્યા ભારત માતા અપને પુત્ર સે હી રૂઠ ગઈ હૈ. મેરે હોઠો પર ઇસીલિયે યહી વાક્ય ઉગાયા હૈ, ક્યા યહી રાષ્ટ્ર ઉન્નતિ હૈ, ક્યા યહી રાષ્ટ્ર પ્રગતિ હૈ. ગુરુકુલ કી શિક્ષા છોડકર મેં કાલે સે રોગ લે લિયા, શિક્ષા ભી વ્યાપાર બન ગઈ, જ્ઞાન ધ્યાન કા ભોગ દે દિયા. ભારત કે વિદ્યાલયો મેં ક્યો કોઈ ચંદ્રગુપ્ત નહીં મિલતા, શિક્ષા કે ખેમે મેં
क्यों कोई चाणक्य सा पुष्प नहीं खिलता। बेकारों की भीड़ लगी है, अपराधों की बाढ़ आ गई, सत्ता पर मक्कार बैठ गई, बाढ़ खेत को ही खा गई। मेरे होठों पर एकाएक यही वाक्य उगाया है, क्या यही राष्ट्र क्रांति है, क्या यही राष्ट्र उन्नति है। भूखी नंगी जनता रोकर पेट बांधकर सोती है, नेताओं के चरणों को भ्रष्टता की गंगा धोती है, नेताओं के चरणों को भ्रष्टता की गंगा धोती है। नेता और अधिकारी मिलकर जनता का पसीना पीते हैं, नेता और अधिकारी मिलकर जनता का पसीना पीते हैं। भ्रष्टाचारी मेरे देश में सम्मानित होकर जीते हैं। मेरे होठों पर इसीलिए यही वाक्य उगाया है, क्या यही राष्ट्र उन्नति है, क्या यही राष्ट्र प्रगति है। डिग्रीधारी भटक रहे, अनपढ़ सत्ता भोग रहे, बुद्धिजीवी भटक रहे, बुद्धू अधिकार भोग रहे। मेरे होठों पर इसीलिए यही वाक्य उगाया है, क्या यही राष्ट्र उन्नति है, क्या यही राष्ट्र प्रगति है। बढ़ रहा है कर्ज देश पर, राष्ट्र फर्ज घटता जाता है, देश की हालत देख देख जनता को रोना आता है। असंतों की बाढ़ आ गई, धर्म स्वयं भी शर्माता है, संप्रदाय भी धंधा बन गए, ईश्वर इनसे कतराता है। मेरे होठों पर इसीलिए यही गीत उगाया है, क्या यही राष्ट्र उन्नति है, क्या यही राष्ट्र प्रगति है। अस्तु। नमस्ते, मारू नाम गिलितवारा रिया संजय भाई, હું લીલાબા શાળામાંથી આવી છું. આજે હું કવિ શ્રી સુરેશ દલાલનું એક કાવ્ય રજૂ કરું છું, તે તમે સૌ શાંતિથી સાંભળો. કાવ્યનું નામ છે વસંત વર્ષા અડખે પડખે. વૃક્ષોના ચહેરા પર પંખીના તૌકાનો છલકે છે ઝીણો આનંદ. વૃક્ષોના ચહેરા પર પંખીના તૌકાનો છલકે છે ઝીણો આનંદ. વહેતી હવા પણ એવી નાજુક, વહેતી હવા પણ એવી નાજુક કે હળું હળું મન ભરી માલે છે મંડ. સાકરના સાંસરને બાજુએ મૂક્યા, સાકરના સાંસરને બાજુએ મૂક્યા કે નીરવતા નહીં નંદવાઈ. અણદીથી સુંદરી થાળી લઈને, અણદીથી સુંદરી થાળી લઈને જાણે વસંતને વધાવવા જાય. કડીઓને ફૂલ ને ભમરા મશગુલ, કડીઓ ને ફૂલ ને ભમરા મશગુલ ને પતંગિયાઓ વેરે છે રંગની સુગંધ. વૃક્ષોના ચહેરા પર પંખીના તૌકાનો છલકે છે ઝીણો આનંદ. વૃક્ષોના ચહેરા પર પંખીના તૌકાનો છલકે છે ઝીણો આનંદ. આખી સૃષ્ટિ જાણે પ્રેમમાં પડી હોય એમ, આખી સૃષ્ટિ જાણે પ્રેમમાં પડી હોય એમ દાડીઓ ફૂલોમાં સંગોપાઈ ગઈ. શ્યામની ધરતીમાં રાધા તો બીજ થઈ, શ્યામની ધરતીમાં રાધા તો બીજ થઈ ઊંડે મૂળિયામાં રોપાઈ ગઈ. નરસિંહની કરતાલને મીરાના મંજીરા, નરસિંહની કરતાલને મીરાના મંજીરા ને તુકારામ ગાય છે અભંગ. વૃક્ષોના ચહેરા પર પંખીના તૌકાનો છલકે છે ઝીણો આનંદ. વૃક્ષોના ચહેરા પર પંખીના તૌકાનો છલકે છે ઝીણો આનંદ, છલકે છે ઝીણો. મારું નામ ભાવિન જયેશભાઈ કદમ છે, હું લોકભારતી શાલામાંથી આવ્યો છું. હું તમારા પાસે એક કાવ્ય રજૂ કરું છું, તેનું નામ છે હિન્દ દેશ કે નિવાસી. હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હૈ, રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હૈ. બેલા ગુલાબ જુઈ ચંપા ચમેલી, પ્યારે પ્યારે ફૂલ ગુટે માલા મેં એક હૈ. કોયલ કી કૂક ન્યારી, પપિયે કી ટેર પ્યારી,
गा रही तराना बुलबुल राग मगर एक है गंगा यमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी जाके मिल गई सागर में हुई सब एक है धर्म है अनेक जिनका सार वही है पंत है निराले सबकी मंजिल तो एक है। नमस्कार मारू नाम राणिंगा साक्षी छे हूँ सार्वजनिक एक्सपेरिमेंटल शाला माथी आवी छू मारा कविताना कवि छे श्री हरिवंश राय बच्चन। लहरों से लड़कर नौका पार नहीं होती लहरों से लड़कर नौका पार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती नन्ही सी चींटी जब दाना लेकर चलती है नन्ही सी चींटी जब दाना लेकर चढ़ती है चढ़ती दीवारों पर 100 बार फिसलती है मन का विश्वास रगों में सांस भरता है मन का विश्वास रगों में सांस भरता है चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है आखिर में उसकी मेहनत बेकार नहीं होती आखिर में उसकी मेहनत बेकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती डुबकियां सिंधु में सिंधु गोताखोर लगाता है डुबकियां सिंधु में गोताखोर लगाता है जा जाकर खाली हाथ लौट कर आता है मिलते नहीं सहज ही मोती गहरे पानी में मिलते नहीं सहज ही मोती गहरे पानी में मुट्ठी उसकी खाली हर बार नहीं होती मुट्ठी उसकी खाली हर बार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती और सफलता एक चुनौती है उसे स्वीकार करो और सफलता एक चुनौती है उसे स्वीकार करो क्या कमी रह गई यह देखो और सुधार करो जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम संघर्ष का मैदान छोड़कर मत भागो तुम कुछ किए बिना ही जय जयकार नहीं होती कुछ किए बिना ही जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती। मेरा नाम हाइट श्रेयाश्री भोलानाथ है मेरे स्कूल का नाम श्री CGSMVM प्री प्राइमरी इंग्लिश मीडियम गर्ल्स स्कूल है मैं 8वीं कक्षा की विद्यार्थी हूँ। स्वदेश प्रेम उठो स्वदेश के लिए बने कराल काल तुम उठो स्वदेश के लिए बने विशाल ढाल तुम उठो हिमाद्री अंग से तुम्हें प्रजा पुकारती उठो प्रशांत पंथ पर बढ़ो सुबुद्ध भारती उठो स्वदेश के लिए बड़े कराल काल तुम उठो स्वदेश के लिए बने विशाल ढाल तुम जागो विराट देश के तरुण तुम्हें निहारते जागो अचल मचल विफल अरुण तुम्हें निहारते उठो स्वदेश के लिए बने कराल काल तुम उठो स्वदेश के लिए बने विशाल ढाल तुम बढ़ो नई जवानियां सजी किसी झुक गए बढ़ो मिली कहानियां की प्रेम गीत रुक गए उठो स्वदेश के लिए बने कराल काल तुम उठो स्वदेश के लिए बने विशाल ढाल तुम चलो कि आज रौत्व का समर तुम्हें पुकारता चलो कि देश का सुमन सुमन तुम्हें निहारता उठो स्वदेश के लिए बने कराल काल तुम उठो स्वदेश के लिए बने विशाल ढाल तुम। અત્ર ઉપસ્થિત નિર્ણાયકશ્રીઓને તથા મારા વાલા બાળ મિત્રોને અને તેમના વાલીઓને મારા નમસ્કાર. ગુજરાતી સાહિત્યમાં શબ્દોની સાધના કરનાર એવા ગુજરાતી કવિ શ્રી સુરેશ દલાલનો જન્મ
અગિયારમી ઓક્ટોબર 1932 મુંબઈમાં થયો હતો. એમએ અને પીએચડીની પદવીઓ પ્રાપ્ત કર્યા બાદ તેમણે ગુજરાતી સાહિત્યમાં પોતાની કલમ ચલાવી બાળ સાહિત્ય ક્ષેત્રે તેમજ એકાંત, યાદ આવે 75મી જેવા અનેક કાવ્ય સંગ્રહોની રચના કરી છે. મારા ભક્તિ ગીતમાં તેમણે પ્રભુના આગમનથી પોતાને કેવી સુંદર અનુભૂતિ થાય છે તેનું વર્ણન કર્યું છે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, કીધું 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 મુને કઈ કામણ કીધું રે, કીધું 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 મુને કઈ કામણ કીધું રે, લીધું 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 મારું મન હરીને લીધું રે, લીધું 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 મારું મન હરીને લીધું રે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, ભૂલી 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 હું તો ઘરનો ધંધો ભૂલી રે, ભૂલી 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 હું તો ઘરનો ધંધો ભૂલી રે, ફૂલી 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 હું તો હરિમુખ જોઈ ફૂલી, ફૂલી 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 હું તો હરિમુખ જોઈ ફૂલી, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, ભાગી 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 મારા ભવની ભાવટ ભાગી રે, ભાગી 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 મારા ભવની ભાવટ ભાગી રે, જાગી 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 હું તો હરીને સંગે જાગી રે, જાગી 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 હું તો હરીને સંગે જાગી રે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે, પામી 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 હું તો પૂરણવરને પામી, પામી 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 હું તો પૂરણવરને પામી, મળ્યો 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 મહેતા નરસૈયાનો સ્વામી, મળ્યો 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 મહેતા નરસૈયાનો સ્વામી રે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. કેમ છો બધા, બોલજો થોડો, કેમ છો? ઓકે, અગ્ર ઉપસ્થિત તમામ આદરગણ, યુવાગણ, ભાઈઓ અને બહેનોને અને ઉપસ્થિત મહેમાનો અને શ્રી પ્રેક્ષકોને પ્રદીપ હર્ષોરાવતી ભાવસભર નમન. હું આજની મેં જ લખેલી એક પોયમ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું, જે મેં આજના યુવાનો જે કરી રહ્યા છે ઇન્ટરનેટ બોય, સોશિયલ મીડિયા ઉપર મેં એક પોયમ લખી છે તે મેં આપની સમક્ષ રજૂ કરું છું. કે આજનો યુવાન આ છે, આજનો યુવાન જિંદગીની જાળે કે આફત સાણો છે યુવાન, આજનો યુવાન આ છે, આજનો યુવાન જિંદગીની જાળે કે આફત સાણો છે યુવાન, વોટ્સએપની વાતમાં ને ફેસબુકના ફોટામાં ગૂગલના ગોટાળે ગુચ વાણો છે યુવાન, વોટ્સએપની વાતમાં ને ફેસબુકના ફોટામાં ગૂગલના ગોટાળે ગુચ વાણો છે યુવાન, રોજ ઉઠીને એક જ વાત હાય હેલો યુ, રોજ ઉઠીને એક જ વાત હાય હેલો યુ, લાઈક કોમેન્ટ જિંદગીને શેર કરે છે આજનો યુવાન આ છે, આજનો યુવાન જિંદગીની જાળે કે આફત સાણો છે યુવાન, વોટ્સએપની વાતમાં ને ફેસબુકના ફોટામાં ગૂગલના ગોટાળે ગુચ વાણો છે યુવાન, નેટ નવા ઇન્ટરનેટ સાથે મિત્રતા કરે, નેટ નવા ઇન્ટરનેટ સાથે મિત્રતા કરે, ફોન કરવા જાય ત્યાં બેલેન્સ ડોલ થાય છે આજનો યુવાન આ છે, આજનો યુવાન મુખ સામે રાખી ફોન સેલ્ફી પાડે છે, મુખ સામે રાખી ફોન સેલ્ફી પાડે છે, સેલ્ફી જોવે તો એમાં પોતે જ નડે છે, પાછા યાહુ કિટકેટ ને લોલીપોપ વર્ઝન, યાહુ કિટકેટ ને લોલીપોપ વર્ઝન, કળા કરે કેમેરા ફેસ લાઇટ ને સંગ, તીનપત્રીના ત્રાસમાં તલ્લીન થયો છે, કે તીનપત્રીના ત્રાસમાં તલ્લીન થયો છે, સંબંધને વાઇબ્રેટ કરીને સાયલન્ટ થયો છે આજનો યુવાન આ છે, આજનો યુવાન
જિંદગીની જાળે ક્યાં ફસાણો છે યુવાન, વોટ્સએપ ની વાતમાં ને ફેસબુક ના ફોટામાં, ગુગલ ના ગોટાળે ગુચ વાણો છે યુવાન, પાછા 1 GB 2G ને 2 GB 4G, હમણાં તો જીઓ ચાલે છે, પાછા 1 GB 2G ને 2 GB 4G, જિંદગીમાં શું થાય નથી એને કાળજી, વિડીયો યુટ્યુબ ના પ્લે હજી થાય છે, ડાઉનલોડ કરે ત્યાં MB પૂરા થાય છે, જીમેલ ના જુસ્સામાં આઈડી ઈમેલ ની, કે જીમેલ ના જુસ્સામાં આઈડી ઈમેલ ની, સફર યુવાની ક્યાં માર્ગે દોડે છે, આજનો યુવાન આ છે આજનો યુવાન, જિંદગીની જાળે ક્યાં ફસાણો છે યુવાન, વોટ્સએપ ની વાત માને ફેસબુક ના ફોટામાં, ગુગલ ના ગોટાળે ગુચ વાણો છે યુવાન. થેન્ક યુ. હું આજના આપના નિર્ણાયક શ્રી યામિનીબેન અને નરેશભાઈને વિનંતી કરું છું મંચ પર આવવા માટે અને એમનું પરિણામ જે આજે એમને બનાવ્યું છે એ જાહેર કરે, અને એ પહેલાં દરેક વિદ્યાર્થી માટે એમનો પોતાનો અભિપ્રાય જણાવે. યામિનીબેન અને નરેશભાઈ, હું માઇક એમને હાથમાં આપું એ પહેલાં એમને પોતાનો કિંમતી સમય આપના માટે કાઢ્યો છે, જેમાંથી હું એમને સન્માનિત કરવા માંગીશ. માની પ્રસાદી રૂપે હું યામિનીબેનને સન્માનિત કરું છું, આપણે એમને કાર્યોના ગરગાથી વધાવીશું. તે પણ આપને એમને સન્માનિત કરીએ, તો પ્લીઝ આપનો તાળીઓનો ગણગણા. હવે હું માઇક એમના હાથમાં આપીશ તમારી ઇંતજારી પૂરી કરવા માટે. યામિનીબેન કેમ છો? બધા મજામાં? કવિતાઓ સાંભળીને તમારી પણ અને બીજાઓએ રજૂ કરીએ પણ, હને ધ્યાનપૂર્વક સાંભળીને. આજે તો પઠન હતું એટલે આપણે સાંભળવાનું કાનનું જ કામ વધારે હતું. અમે પણ સાંભળી, ખૂબ મજા આવી, ને આટલા બધાએ રજૂ કરી, બધાએ જુદી જુદી રીતે ખૂબ સરસ તૈયારી કરીને આવ્યા હતા. પણ એવું છે કે અમને નંબર સીમિત હતા, અમને આ કયા હતા એટલા જ અમારે આપવાના હતા, એટલે બધાને આપી શકાય નથી. માટે જે વિજેતા થયા છે એનાથી થોડું સારું હશે જે રજૂઆત થઈ એમાં, એટલે એવા સિલેક્ટ કરીને અમે નંબર પસંદ કર્યા છે. બાકીના જે વિજેતા નથી થયા તો પણ સરસ રજૂઆત માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, અને બીજી વાર પણ તમે સારી કૃતિ પસંદ કરીને રજૂ કરો અને વિજેતા થાઓ એવી શુભેચ્છા. હવે થોડીક વાત મારે કાવ્ય પઠન માટે કરવી છે, કે જ્યારે કાવ્ય પઠન અત્યારે તમે સ્કૂલ લેવલે છો, પછી કોલેજની થશે, યુનિવર્સિટીમાં પણ સ્પર્ધા થાય છે દર વર્ષે, એમાં અમે જઈએ છીએ નિર્ણાયક માટે, તો આપણને ખ્યાલ આવે કે સૌથી પહેલી તો કાવ્યની પસંદગી તમે કરો ને એમાં તમે તો અડધી જીત મેળવી લો, કારણ કે પસંદગી કરવી એ પણ ખૂબ અગત્યનું છે. કારણ કે પહેલાં પસંદ કરશો તો રજૂઆતનો તમને ખ્યાલ આવશે. અને બીજું એવું કે જ્યારે આપને કાવ્ય પઠન એવું સોંપાયું છે ત્યારે સારા કવિઓની, એટલે બને ત્યાં સુધી જાતે લખેલી કે એવી નહીં પસંદ કરીએ, સારા કવિઓ હવે તો સુરતમાં પણ, એટલે આપણે ગુજરાતમાં તો ખરા જ પણ સુરતમાં પણ એટલા બધા કવિઓ છે કે તમે ઓળખશો, ભગવતી કુમાર શર્માથી લઈને જે આગળ નર્મદથી લઈને, એકચ્યુઅલી તો આપણે પહેલાંથી પણ અત્યારે જે હયાત છે એમાં ભગવતી કાકાથી લઈને ખૂબ બધા કવિઓ છે, એની પણ આને લગતી કવિતાઓ તમે, એટલે તમને થોડી વધુ નજીકતા લાગે, એટલે તમે ઇઝીલી મેળવી પણ શકો. એ કવિને રૂબરૂ સંપર્ક કરીને પણ તમે એનું પઠન કેવી રીતે થાય એ તમે જાણી શકો, કારણ કે એમાં છે ને લય હોય કે અમુક કવિતા અમુક રીતે જ રજૂ થતી હોય. આપણે એમ થઈ કે હું તો કેટલું સરસ બોલી ગયા કે બોલી ગયો કે એમાં એક પણ ભૂલ નહોતી, જેવું મને પ્રિપેર કરાવેલું એવું જ મેં રજૂ કર્યું, છતાં પણ હું કેમ વિજેતા નથી, એવું થાય તમને કે બહુ સારી રજૂઆત હતી. ખરેખર સારી રજૂઆત હતી તમારી, પણ એમાં જે રીતે બોલાતું હોય એનું બંધારણ હોય, એનું માપ હોય, તમે ગુજરાતી છંદ હોય તો અમુક રીતે બોલાય, અત્યારના જે ઉર્દુ ગઝલમાં જે ગુજરાતી ગઝલ લખાય એને જુદી રીતે બોલાતું હોય, અછાંદસ હોય તો એની રજૂઆત જુદી રીતે થતી હોય, એ રીતે. એના માટે હું તમને ખાસ કહું કે બીજે બધે તમે ક્યાં જાઓ, પણ જ્યારે કવિ સંમેલનો યોજાય સુરતમાં, તમે બહાર નહીં જાઓ તો બી સુરતમાં જ્યાં જ્યાં યોજાય છે, ગાંધી સ્મૃતિમાં કે સાહિત્ય સંગમ, ઘણી બધી જગ્યાએ, ત્યાં તમે જઈને ખાલી સાંભળો, અને પેરેન્ટ્સને બી લઈ જાઓ, એકચ્યુઅલી તમને કવિતાનો પણ આનંદ મળશે, અને કેવી રીતે રજૂઆત થાય, એક જ કવિતા હોય એમાં ચાર જણા જુદી જુદી રીતે રજૂ કરે, તો જે એની રજૂઆત હોય ને
એ કવિતા વધુ વખણાય, કારણ કે રજૂઆતની લોકો સુધી પહોંચે કવિતા ત્યારે તમે એને ફીલ કરી શકો, બરાબર ને? ને હવે તો એટલું બધું, આ બધું ઇન્ટરનેટનો જમાનો છે, તો તમે યુટ્યુબ પર કે ક્યાંય બધા કવિ સંમેલનો યોજાયો હોય એની હોય જ છે યુટ્યુબ પર કવિતાઓ, તો એ રીતે તમે સાંભળો. હજુ તમે નાના છો છતાં પણ અત્યારથી તમે એ રીતે ટેવ પાડશો ને તો તમને મજા પડતી જશે, કવિતા માણવાની ગમશે તમને, કારણ કે કવિતા એ તમારે હૃદય સુધી પહોંચવાની એક કળા છે, એટલે તમને એમાં મજા પડશે અને તમે એ રીતે માણશો. બસ એટલું જ કહેવું હતું. અને બીજું ખાસ કે આમાં ઉચ્ચાર શુદ્ધિ રાખો, કારણ કે એક આ સાહિત્યનો એક પ્રકાર છે, એટલે રજૂઆત ભલે આપણે હૃદયથી કરીએ પણ એમાં રજૂઆત કરવામાં પણ ભાષા શુદ્ધિ, એનો લય, એના આરોહ અવરોહ જળવાવા જોઈએ. અને આમાં કમ્પલસરી નહોતું કે કવિનું નામ કહેવું જ, ને એના અમે માર્ક્સ કાપ્યા પણ નથી જેણે નહીં કહ્યું હોય તો, છતાં પણ આપણે જે કવિની રજૂઆત કરતા હોય તો એ કવિને થોડું માન આપી, આદરપૂર્વક એને રિસ્પેક્ટ મળે, એટલે કયા કવિની, ને તમને પણ ખ્યાલ આવે કે હું કવિતા રજૂ કરી ગઈ તો કરી ગયો તો એ કયા કવિની છે, તો એનું નામ તમે ખાલી ધ્યાન રાખો, યાદ રાખો અને બોલો તો સારું છે, નહીં રજૂ કર્યું હોય તો પણ વાંધો નથી. તો બસ મારે આટલું જ કહેવું હતું. તો તમે ખૂબ આગળ વધો, બસ આ રીતે તમે સાંભળતા જશો ને તો ધીરે ધીરે તમે લખતા પણ જશો, એટલે તમને ભવિષ્યમાં પછી તમે એટલા બધા એના કવિતાના પ્રેમી થઈ જશો, એટલે તમે આવી જ રીતે સાંભળતા રહેજો, રજૂ કરતા રહેજો અને જીતતા રહેજો. તો બસ હવે મારે એક જ પંક્તિ કહેવી છે. અહીંયા તો કેટલા બધું તમને દેશ પ્રેમ પ્રકૃતિ ઘણા બધા આપ્યા હતા ને, ભજન સરસ રીતે અહીંયા જુદી જુદી રીતે રજૂઆત થઈ, કે મારી તો નરેશભાઈ એક જ પંક્તિ છે પ્રકૃતિ પ્રેમની, કે ટવકાઓને બાત કરે જે ફાગણમાંથી, ટવકાઓને બાત કરે જે ફાગણમાંથી, એ માણસને બાત કરી દો સકપણમાંથી. કે ટવકાઓને બાત કરે જે ફાગણમાંથી, એ માણસને બાત કરી દો સકપણમાંથી. એટલે હવે સીધી વાત કવિતા દ્વારા આપણે સમજાઈ જાય, બરાબર ને? હવે અહીંયા તો બધી દીકરીઓ છે, પેલા દીકરાઓ આવે ત્યારે નરેશભાઈને કહ્યું કે હા હવે દીકરાઓની એન્ટ્રી થઈ તો સારું છે, પણ હવે એવું છે કે દીકરીઓ વધુ ભાગ લેતી થઈ ગઈ છે, એટલે મને તો ખૂબ આનંદ છે. તો મેં મારી દીકરી માટે લખેલું એક કાવ્ય આપને માટે, અહીં જે બિરાજમાન દીકરીઓ છે અથવા તો જે વડીલ છે એમની દીકરીને આજે અર્પણ કરું છું. તો અત્યારે કેવું ચાલે છે, બેટી બચાવો બેટી વધાવો, તો શાના માટે આ બધું કરવું પડે છે, દીકરી તો કેટલી વાલી હોય છે. તો એની તમે થોડીક પંક્તિઓ સાંભળો. કે તું મને એટલી બધી કંઈ ગમે, તું મને એટલી બધી કંઈ ગમે, કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે, તું મને એટલી બધી કંઈ ગમે. કે વાતે વાતે ફૂલડા ઝરતા હર પગલે ફાલે વેલી, વાતે વાતે ફૂલડા ઝરતા હર પગલે ફાલે વેલી, સ્મિત અતારો ઋતુ પલટતા ઉર્મા ઉમટે હેલી, કે જોઈ લઉં બસ એક વખતને, જોઈ લઉં બસ એક વખતને તીવ્ર પ્રતીક્ષા શમે, તું મને એટલી બધી કંઈ ગમે, કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે, તું મને એટલી બધી કંઈ ગમે. થેન્ક યુ વેરી મચ. હવે તમે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ પરિણામ જાહેર કરવા માટે અને બીજી વાત કરવા માટે હું નરેશભાઈને વિનંતી કરું છું. યામિનીબેને બહુ જ સરસ વાતો કરી, એમની સરસ મજાની કવિતા પણ આપણે સાંભળી. હું સીધું પરિણામ જાહેર કરું. બે વિભાગ હતા, આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અને મોટા વિદ્યાર્થીઓ ઓછા હતા. પ્રાથમિક કક્ષા યાને આઠમા ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ હતા એ બાળકોને વિનંતી કરીશું કે કૃપયા અમારી સાથે તમે પણ મંચ પર આવો. પ્રહલાદ પારેખની કવિતા અંધારું શણગાર્યું, રજૂઆત હતી ભજિયાવાલા જાનવી નિલેશભાઈની અને તેઓ ત્રીજા ક્રમના વિજેતા બને છે. શું આ તો બેસ બેટા. કવિશ્રી ભાગ્યેશ ઝા એમની કવિતા હતી અભિનંદન ગુજરાત.
પ્રસ્તુતિ કરી પાંચમા ધોરણના મોરકર વિધિ અલ્પેશભાઈએ. વિધિને ખૂબ ખૂબ અભિનંદન, વેરી વેલ ડન. અને પ્રથમ ક્રમે આવે છે જેમણે આપણને ગંગા સતીનું ભજન સરસ. હા, ઓકે ઓકે. હરિવંશરાય બચ્ચનની કવિતા. પાર્ટિસિપન્ટ રાનિંગા સાક્ષી. સાક્ષી કમ, કોંગ્રેચ્યુલેશન. Congratulations. Wish you all the best, beta. ગંગા સતીનું ભજન જેમણે પેશ કર્યું ચાવડા વિધિ યોગેશભાઈ. તેઓ મોટા ધારણોમાં પ્રથમ ક્રમના વિજેતા બને છે. કોંગ્રેચ્યુલેશન્સ બેટા.